हेलो विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में हूँ आपनू स्वागत करू छू। बाळको, आज आप धोरण पांच विषय गुजराती में आज आप शीखीशू सुभाषितो, पाठ पंदर सुभाषितो। तो बाळको, सुभाषितो एटले शू? तो सुभाषितो एटले सरस रीते कहेवायेलो अनुभव। जे वाक्य छे ए आपणा अनुभव परथी बन्यु होय एने कहीए छीए सुभाषितो, अथवा तो सुविचार पड़ीने कही शकाय, अथवा तो एनो नीति विचार, एटले के जे काही आपणे बोलीए छीए साचुं छे। सुभाषितो में बोध रहेलो होय छे, एटले के आपणे एमांथी कंईक नवुं शीखवा मळे छे, अने तेमां अनुभवनो निचोड़ आपेलो होय छे, अने एटला माटे एमांथी आपणे प्रेरणा, एटले के आपणे कंईक नवो बोध, नवुं शीखवानुं अने प्रोत्साहन मळे छे। तो चालो आपणे जोईए कि अहींया का सुभाषितो आवेलुं छे, એમાં આપણે જેની શરૂઆત કરીએ કે સુભાષિતોમાં શું કહેવા માંગે, તો પહેલું સુભાષિતો છે જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું છે। તો જાતે જૂઠવું, જાતે વધવું, જાત વિના ઉતરવું જોઈએ। તો ચાલો આ સુભાષિતોમાં આપબળનો જાત મહેનતનો મહિમા કહેવામાં આવ્યો છે કે પારખી આશા સદા નિરાશ, એ યુક્તિને આપણે બરાબર, એ પંક્તિને આપણે બરાબર સમજીને આપણા હાથ જગન્નાથ, એટલે કે આપણે હાથ જ આપણો સાથ, એવી રીતે એમ માની અને આપણે ચાલવું જોઈએ। તો આપણે સુભાષિતો સમજીએ કે જાતે કરવું, કોઈ પણ કામ આપણે જાતે કરવું જોઈએ, આપણી જાતે જ રમવું, એટલે કે આપણે જાતે શીખવું જોઈએ, જાતે જ છે તે આગળ વધવું જોઈએ। જાત વિના જોતું, જાતે જો તમે ન કરો, બીજા ઉપર આશા રાખો તે ખોટું છે, એ કામ આપણે સફળ થાય નહીં। જાતે જોવું એટલે કે મથ્યા રહેવું જોઈએ, કામમાં મથ્યા રહેવું જોઈએ, જાત વિના ઉભરવું છે એટલે કે જાત વિના બધું ખોટું છે। તમે જે કામ, તમારા કામમાં તમને જેટલો આનંદ આવતો હોય, જેટલું તમારા કામમાં ચોકસાઈ પૂર્વક કરવામાં તમને જેટલો રસ હોય, એટલું તમારા કામમાં બીજા કોઈને રસ હોતો નથી। એટલે આપણે કોઈ પણ બીજાની આશા રાખ્યા વિના આપણું કામ આપણી જાતે જ કરવું જોઈએ, એટલે કે પારખી આશા સદા નિરાશ, આપણા હાથ જગન્નાથ, આપણા હાથ છે એ જ આપણો સાથ છે, તો આપણે આપણા કામ, આપણું જે કાર્ય છે એ આપણે જાતે કરવું જોઈએ। હવે જુઓ બીજો છે, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર કદી ન જોઈ જાઈએ, ભલે કંચન વહે મે। તો આ સુભાષિતોમાં આતિથ્ય એટલે કે મહેમાનની એક વાત કરી છે કે મહેમાન બનીને આપણે જવું હોય તો કે કઈ રીતે જવું અને કઈ રીતે ન જવું જોઈએ। તો જ્યાં પ્રેમ આદર ભાવ ન હોય ત્યાં ગમે એટલો ધન વૈભવ હોય તો પણ આપણે જવાય નહીં, અને એ વાત અહીં સરસ રીતે સુભાષિતોમાં કીધેલી છે। તો કે જે ઘરે આવ નહીં એટલે કે આવકારો મળતો નથી, આવો એમ પણ કહેતા નથી, જ્યાં આપણે આદર આપતા નથી એટલે કે માન પણ દેતા નથી, અને જેના આંખમાં આપણે જોઈ અને એનું મોઢું બગડતું હોય, જેના આપણા પ્રત્યે જેની આંખમાં જરા પણ સ્નેહ પણ નથી, પ્રેમ પણ નથી, એવા ઘરે આપણે કોઈ દિવસ જવું જોઈએ નહીં। પછી તે ઘરે ગમે એટલો ધન વૈભવ હોય, ગમે એટલા બંગલા ગાડીઓ, ગમે એટલી સુવિધા હોય, તો પણ એ આપણે એ ઘરે કદી જવું જોઈએ નહીં, એટલે કે આપણે આપણા સમાન જાણી જવું જોઈએ, એવા આવકાર આપણે જેને જેનું મોઢું બગડતું હોય એવું, એવા ઘરે આપણે કદી જવું જોઈએ નહીં। હવે છે આપણે જોઈએ કે ત્રીજો છે, ત્રીજો સુભાષિતો છે, કડવા હોય લીમડા શીતળેની છાય, બાંધવ હોય અબોરડા કોઈ પોતાની ભાઈ। તો જો બાળકો, અહીંયા છે તે આ સુભાષિતોમાં કડવા લીમડાની વાત કરી છે કે લીમડો ગમે એટલો કડવો હોય પણ એ છે તે એનો છાયો કેવો હોય છે, ઠંડો હોય છે, અને પોતાના ભાઈ બાંધવો એટલે કે પોતાના ભાઈ બેન ગમે એટલા પાછળકા હોય, ગમે અડધડતા હોય, ગમે એટલે એની સાથે આપણે અણબના બન્યો હોય, આપણે એની સાથે બોલતા ન હોઈએ, તો પણ એ આપણા પોતાના જ ભાઈ બહેન છે, ગમે તેવી મુશ્કેલીના સમયે આપણે એનો જ સાથ મળે છે, આપણે પણ એને સાથ આપીએ છીએ, એ પણ આપણે સાથ આપે છે, અને એમાં જ આપણું સ્થાન પણ એટલે કે એમાં જ આપણું રાહ પણ છે, એ વાત અહીંયા કીધેલી છે। તો આપણે જો એ કડવા હોય લીમડો, લીમડો છે એ કડવો હોય છે, શીતળ હોય એની છાય, શીતળ એટલે કે જે એનો છાયો છે ને એ ઠંડો હોય છે, ઉનાળામાં તમે લીમડાના ઝાડ જે બેસો તો તમને સંતોષ થાય, ઘાસ સારો થાય, એવા કેટલો સરસ ઠંડો પવન આવે છે, કેટલી સરસ ઠંડક, કેટલી સરસ શીતળતા છે। એમ બાંધવ હોય એટલે કે ભાઈ કે બેન, આપણે ભાઈ બાંધવ, આપણા ભાઈ બેન હોય અબોલડા એટલે કે આપણા ભાઈ બેન આપણી સાથે બોલતા ન હોય, આપણી સાથે ભાઈચાઓ હોય, આપણે એની સાથે મન દુઃખ થયું હોય,
કોઈ પણ જાતનો આપણે એના પ્રત્યે ઓલું થયું હોય તો પણ કોઈ પોતાની બાય બાય એટલે કે હાથ જે એક હાથ છે અને બીજો હાથ એકબીજાને સાથ આપતો હોય છે બંને હાથ હળી મળીને એકબીજાથી સહકારથી કામ કરતો હોય છે એ આપણા જે ભાઈ બહેન છે એ ગમે એટલા આપણાથી ભલે ઓલું કર્યું હોય ગમે તેવા હોય બોલતા લીધા હોય બોલતા ન હોય તોય એ આપણા જ પોતાના ભાઈ બહેન છે સુખ દુઃખના સમયે એ પોતાના આપણા જ ભાઈ બહેન આપણે મદદરૂપ થતા હોય છે આપણે સાથ સહકાર આપતા હોય છે અને એને જ આપણા પ્રત્યેની લાગણી હોય છે બાકી કોઈને નહીં બાકી બધા મીઠું બોલીને જગ્યા જતા હોય પણ એ કોઈ સા મુશ્કેલીનો સમય આવે અથવા દુઃખનો સમય આવે તો બધા દૂર થઈ જતા હોય છે એટલે આપણા પોતાના જ આપણે ભાઈ બહેનો એ જ આપણે સાથ આપતા હોય છે તો ચાલો આપણે જોઈએ ચોથું સુભાષિતો બેસે છે ભાગ્ય બેઠાનું જે લોકો મહેનત કરે છે એને જ નસીબ સાથ આપે છે તે વાત અહીં સત્ય રીતે રજૂ કરવામાં આવી છે કે કોઈ પણ છે નસીબ પર આધાર રાખી દે છે તો એ કોઈ દિવસ નસીબ એને સાથ આપતું નથી ભાગ્ય એટલે નસીબ બેસે છે ભાગ્ય બેઠા જે લોકો મહેનત જ નથી કરતા બેઠા જ રહે છે કોઈ પણ કઈ કરતા જ નથી તો એને એનું ભાગ્ય સાથ આપતું નથી એનું નસીબ એને સાથ આપતું નથી ખાલી ઉભા રહીએ નસીબ ઉપર આવે જે થવું હશે થશે મહેનત ન કરે તો પણ એનું નસીબ એને સાથ આપતું નથી જે સુતા રહીએ છીએ આળસ કરીને પડ્યા રહીએ છીએ અને નસીબ ઉપર છોડી દઈએ છીએ એને પણ એનું નસીબ સાથ આપતું નથી ચાલે છે ભાગ્ય ચલનનું જે લોકો મહેનત કરે છે જે વિદ્યાર્થીઓ પણ ભણવામાં મહેનત કરે છે એનું જ નસીબ એને સાથ આપે છે તમે વિચારો કે મારે હોમવર્ક કર્યું નથી મારે વાંચવું નથી પરીક્ષામાં થવું હશે થશે તો એનું પરિણામ શું આવે ના પાસ અને આપણે આગળ આવડે નહીં તો એવી રીતે છે તો આપણે છે તે હંમેશા પુરુષાર્થ એટલે કે મહેનત કરવી જોઈએ પછી આપણે કામ ધંધો કરતા હોય કે ભણતા હોઈએ જો મહેનત કરીએ તો અને તો જ આપણું ભાગ્ય સાથ આપે છે ચાલો હવે આપણે જોઈએ પાંચમો સુભાષિતો તો આ સુભાષિતોમાં કીધું છે કે હોય કામ મુશ્કેલ તો પણ ઉધમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો ફોગટ કદી ન જાય આ સુભાષિતોમાં ઉધમ અને ખંતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે ઉધમ એટલે મહેનત અને ખંત એટલે જીવનપૂર્વક કાળજીપૂર્વક કામ કરવું તે તો એ કીધું છે કે કોઈ પણ કામ ગમે તેટલું મુશ્કેલ ભર્યું હોય અઘરું હોય ન થાય તેવું હોય તો પણ જો તમે મહેનત કરો તો એ કામ તમારા માટે સરળ બની જાય છે અને એ કામ તમારાથી ઝડપથી થઈ જાય છે કોઈ પણ વસ્તુ હોય તો એક વાર બે વાર ત્રણ વાર તમે એક કામ એક ક્લિકમાં કામ ફરી વખત અહીંયા વારંવાર કરો તો એ છે તે કામ ઝડપથી થઈ શકે છે કામ સારું પણ થાય છે અને એ કામ સહેલું પણ બની જાય છે જો પણ એ કામ કરવા માટેની એટલે કે પરિશ્રમ કરવા માટેની આપણા દિલની અંદર ધગસ હોવી જોઈએ ધગસ એટલે કે અંદરથી કાળજી હોવી જોઈએ કોઈ પણ કાળજીથી આપણે કામ કરીએ કોઈ પણ આપણે એકદમ દિલથી કામ કરીએ તો એ કામ કોઈ દિવસ નકામું જતું નથી મહેનત કોઈ દિવસ નકામી જતી નથી એટલે મહેનત છે એના પર મીઠા છે કોઈ પણ કામમાં મહેનત કરીએ તો અને તો જ સફળ થવાય છે બાકી કોઈ પર આધાર રાખવાથી કામ શક્ય જ નથી એટલે મહેનતના ફળ મીઠા છે તો મહેનત કરવી જરૂરી છે તો બાળકો અહીં આપણે પાંચે સુભાષિતો શીખ્યા તો આપણે છે એમાંથી ઘણું સરસ મજાનું પ્રેરણા મળે એટલે કે બોધ મળે એવું આપણે શીખ્યા છીએ થેન્ક યુ